सुरतियां महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। सुरत कापोद्रा चार रस्ता पासे भूओ पड्यो होवानी हालखेता सामे आवी रही छे। सुरत महानगरपालिकानी बेदरकारी सामे आवी छे। कापोद्रा चार रस्ता पासे भूओ पड्यो छे। भूवानी ऊंडाई 7-8 फूट जेटली छे। अगाउ आज जग्या पर भूओ पड्यो होवानुं पण सामे आवी रह्युं छे। त्यारे फरीथी भूओ पड़ता तंत्रनी बेदरकारी सामे आवी छे। मात्र बेरिकेडिंग करीने रस्तो बंद करी देवामां आव्यो छे। मोटी संख्यामां वाहनो आ रस्ता परथी जोके पसार थता होय छे, परंतु मोटी संख्या में वाहनों आ रस्ता पर पसार थता होय छे, छतां पण मात्र बेरिकेडिंग करी रस्तो बंद करी देवामां आव्यो छे। कापोद्रा चार रस्ता वराछारो आ मुख्य रोड गणाय छे। अहींयाथी अनेक वाहनों पण पसार थता होय छे, परंतु फरीथी भूओ पड़ता तंत्रनी बेदरकारी सामे आवी छे। परंतु मात्र बेरिकेडिंग करीने रस्तो बंद करी देवामां आव्यो छे। कापोद्रा चार रस्ता वराछानो मुख्य रोड गणाय छे अने चार रस्ता पासे फरीथी भूओ पड्यो छे। सूरत महानगरपालिकानी बेदरकारी सामे आवी छे। 7-8 फूट जेटली ऊंडाईनो भूओ पड्यो छे, जे अगाઉ પણ આ જગ્યા પર ભૂઓ પડ્યો હોવાનું પણ સામે આવ્યું હતું, ત્યારે ફરીથી ભૂઓ પડતા તંત્રની બેદરકારી સામે આવી છે। જો કે મોટી સંખ્યામાં વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે। કાપોદ્રા ચાર રસ્તા વરાછાનો મુખ્ય રોડ ગણાય છે અને મોટી સંખ્યામાં અહીંથી વાહનો પસાર થતા હોય છે, છતાં પણ માત્ર બેરિકેડિંગ કરી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સુરતના કાપોદ્રા ચાર રસ્તા પાસે ફરીથી ભૂઓ પડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જો કે ભૂવાની ઊંડા 7-8 ફૂટ જેટલી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જો કે કાપોદ્રા ચાર રસ્તા વરાછાના મુખ્ય રોડ ગણાય છે। ડાયમંડ સિટી સુરત હવે ભૂવા સિટી બનવા તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી રસ્તા પર અવારનવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે કાપોદ્રા મેઇન ચાર રસ્તા પાસે જ એક મોટો ભૂવો પડ્યો છે। કેમેરામેનને કહી કે આ સીધા દ્રશ્યો બતાવે, થોડા દિવસો પહેલાં જ આ જગ્યા પર એક મોટો ભૂવો પડ્યો હતો, તેના પર આજે તે ભૂવાનું પૂરણ કરી ડામર ભરવામાં આવ્યો છે। ત્યારબાદ ફરીથી આજે ભૂવો પડ્યો છે। આ ભૂવાની જો ઊંડાઈની વાત કરીએ તો 7-8 ફૂટ જેટલી ઊંડાઈ છે અને આજે સીધા દ્રશ્યો જોઈ શકો છો। મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ આ રસ્તા પરથી પસાર થાય છે। જો આ ભૂઓ વધુ મોટો થાય અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના થાય તો જવાબદાર કોણ? આજે એક દ્રશ્ય પણ બતાવીશ કે કેટલાક વાહન ચાલકો છે જે ભૂવાના કારણે બેસી ગયેલો રોડ છે તેના પરથી પણ વાહન ચલાવી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં તંત્રની પણ બેદરકારી સામે આવી રહી છે। આજે મુખ્ય માર્ગ છે તે BRTS અને સિટી બસો મોટાભાગે આ જ રસ્તા પરથી ચાલતી હોય છે। એક ડ્રેનેજ લાઇન પણ અહીંયા આવેલી છે, એટલે કહી શકાય કે આજે ભૂવો પડ્યો છે તેને લઈને એક મોટી બેદરકારી તંત્રની કહી શકાય। માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। આજે બસ આવી રહી છે, આ BRTS રૂટ કહી શકાય, પરંતુ ભૂવાના કારણે જે આ રસ્તો છે તે અવરોધવામાં આવ્યો છે અને તેના જ કારણે આજે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને તેથી બસ સાઈડમાંથી પસાર થઈ રહી છે। મોટી વાત એ છે કે ભૂવાની ઊંડાઈ છે તે 7-8 ફૂટ જેટલી છે અને આ થોડા દિવસ પહેલાં આજે સ્તર જોઈ શકો છો તે જ જગ્યા પર જે ડામરનું કોટિંગ કરવામાં આવ્યું હતું, અહીંયા જે રેતી કપચી કે માટી અંદર ભરવામાં આવી હતી, પરંતુ હવે આ જ પરિસ્થિતિ એવી દેખાઈ રહી છે કે તંત્ર દ્વારા બરાબર પ્રોપર કામગીરી થઈ નથી અને 7-8 ફૂટ ઊંડો ભૂવો અહીં પડી ગયો છે, એટલે કે મોટી સંખ્યામાં વાહન ચાલકો જ્યારે આ રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે લોકોની સલામતીને લઈને પણ પ્રશ્નો થઈ રહ્યા છે। ત્યારે આ ભૂવાને જે ફરીથી ભરીને તેના પર ડામર કોટિંગ ક્યારે કરવામાં આવશે તે પણ જોવાનું છે, કારણ કે છેલ્લા 4-5 દિવસથી આ જ પ્રકારની હાલત અહીં છે। જો મોટી દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। કેમેરામેન KC વગાચે સાથે મિત્રુપા બરામત્તવીની સુરત।